गुजरात विधानसभा प्रथम महिला अध्यक्ष डॉक्टर निंबाबेन आचार्य भूजाड़ी पहुंचता 158 जेटली विविध संस्थाओं महाजनों અને અન્ય સંગઠનો દ્વારા શાહી સન્માન કરવામાં આવ્યું હતું. ફૂડના ડાઉનલોડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નિમાબેને આ રાજકારણ એક જનસેવાનું માધ્યમ હોવાનું જણાવ્યું હતું. કચ્છના ઇતિહાસમાં ગઈકાલે એક સાંજે તમારી ઘટના બનવા પામી હતી. ગુજરાતના પ્રથમ મહિલા અધ્યક્ષ ડૉક્ટર નિમાબેન આચાર્ય ભુજ ખાતે આવી પહોંચ્યા ત્યારે તેમનું ટાઉન હોલ ખાતે 158 જેટલી વિવિધ સંસ્થાઓ સંગઠનો શ્રેષ્ઠીઓ દ્વારા વિશેષ સન્માનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉક્ટર નિમાબેન આચાર્યનું વિશેષ અને અધિકારીનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન પ્રસંગે જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ પારૂલબેન કારા, નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, ફૂડ નગરપાલિકાના ઉપાધ્યક્ષ રેશમાબેન ઝવેરી, જાણીતા ડૉક્ટર અને જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ડૉક્ટર મુકેશ ચંદે, ચેમ્બરના અધ્યક્ષ રાજેશભાઈ ભટ્ટ, શહેર ભાજપના પ્રમુખ શીતલ શાહ, મુકેશભાઈ આચાર્ય, ધવલભાઈ આચાર્ય, જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ વણવીર ભોજાર સોલંકી, લોહાણા સમાજના આગેવાન નવીનભાઈ આયા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આ સન્માનનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સન્માનના પ્રતિભાવમાં ડૉક્ટર નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે રાજકારણ એ સેવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે નારી સશક્તિકરણને પ્રાધાન્ય આપ્યું છે તે ખૂબ જ અધિકારી હોવાનું ગણાવ્યું હતું અને આ સન્માન માટે હંમેશા હું વિકાસ કામ માટે તત્પર રહીશ તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.